ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12. વિદ્યાર્થી મિત્રો, આજની વિડીયોમાં આપણે સેક્શન બીમાં ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉની વિડીયોમાં આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2ના ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી હતી. આજે આપણે પ્રકરણ 3 અને પ્રકરણ 4ના ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીએ. તો ચાલો આપણે જોઈએ પ્રકરણ 3. એનો પહેલો પ્રશ્ન છે, આયોજન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે. એટલે આ પ્રશ્ન છે કે આયોજન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે, કયા કયા ફિલ્ડમાં આયોજન જોવા મળે છે. તો આ પ્રશ્નનો ઉત્તર છે, આયોજન ધંધાકીય એકમમાં, એ ઉપરાંત રાજકારણના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં અને રમતગમતના ક્ષેત્રમાં, આમ લગભગ તમામ ક્ષેત્રની અંદર આયોજન જોવા મળે છે. આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે આયોજન ધંધાકીય એકમ, રાજકારણ, શિક્ષણ, ધાર્મિક, સામાજિક અને રમતગમત વગેરે ક્ષેત્રમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 2, ઓઆર મૂળાક્ષરનું વિસ્તૃત રૂપ આપો. તો ઓઆર એ શોર્ટ ફોર્મ છે, એનું વિસ્તૃત રૂપ ઓપરેશન રિસર્ચ છે. તેનો ઉત્તર આપણે લખ્યો છે, ઓઆરનું વિસ્તૃત રૂપ ઓપરેશન રિસર્ચ છે. આ ટૂંકાક્ષરી નામ છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર એનું વિસ્તૃત રૂપ પૂછાય છે એટલે ધ્યાન રાખવાનું છે. પ્રશ્ન નંબર 3, સંચાલનના પ્રથમ અને અંતિમ કાર્ય જણાવો. સંચાલનના જે કાર્યો છે એમાં પહેલું કાર્ય અને અંતિમ કાર્ય કયું એ જણાવવાનું છે. આ પ્રશ્નનો ઉત્તર છે, સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન એટલે કે પ્લાનિંગ અને અંતિમ કાર્ય અંકુશ એટલે કે કંટ્રોલિંગ છે. પ્રશ્ન નંબર 4, જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે. આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે કે જ્યારે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જ્યારે આપણે તબક્કાવાર વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવાય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રશ્ન નંબર 5, અંદાજપત્રના પ્રકારો જણાવો. ટાઈપ્સ ઓફ બજેટ એટલે કે અંદાજપત્રના પ્રકાર જણાવવાના છે. તો અંદાજપત્રના પ્રકાર આ પ્રમાણે છે, એનો ઉત્તર આ મુજબ છે, એક ઉત્પાદન અંદાજપત્ર, બીજું ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, ત્રીજું છે વેચાણ અંદાજપત્ર, ચોથું રોકડ અંદાજપત્ર અને 5મું મૂડી ખર્ચ અંદાજપત્ર. આ બધા અંદાજપત્રના પ્રકારો છે. પ્રશ્ન નંબર 6, આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રોનો ઉત્તર આ પ્રમાણે છે કે આયોજનમાં ધારણાઓ અને પૂર્વાનુમાનો ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, પરંતુ અનિશ્ચિત ભાવિના કારણે આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે. પ્રશ્ન નંબર 7, આયોજનના આધારો જણાવો. આયોજનના આધાર આપણે જણાવવાના છે. તો એનો ઉત્તર છે કે એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોના ફેરફારોના અનુસંધાનમાં અનુમાનો અને પૂર્વધારણાઓનો આયોજનના આધારોમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8, યોજનાના પ્રકારો જણાવો. યોજનાઓ, ટાઈપ્સ ઓફ પ્લાનિંગ, યોજનાના પ્રકાર. તો યોજનાના પ્રકારોની અંદર કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક હેતુક યોજના અને આકસ્મિક યોજના વગેરે વગેરે યોજનાના પ્રકારો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આયોજનના ઘટકોના નામ આપો. આયોજનના ઘટકો કયા કયા? તેનો ઉત્તર આ પ્રમાણે છે કે આયોજનના ઘટકોમાં હેતુઓ, વ્યૂહરચના, નીતિ, વિધિ, નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમ વગેરે આયોજનના ઘટકો છે. આ બધાનો આયોજનના ઘટકોમાં સમાવેશ થાય છે.
પ્રશ્ન નંબર 10, વ્યૂહરચના એટલે શું, જેને આપણે અંગ્રેજીમાં કહીએ સ્ટ્રેટેજી. તો વ્યૂહરચના એટલે શું? એનો ઉત્તર આ પ્રમાણે છે કે આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. પ્રશ્ન નંબર 11, કાર્યક્રમ એટલે શું, વોટ ઇઝ પ્રોગ્રામ, એનો ઉત્તર આ પ્રમાણે છે, ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. અને પ્રશ્ન નંબર 12, કાયમી યોજના શા માટે તૈયાર કરવામાં આવે છે, એનો ઉત્તર આ પ્રમાણે છે કે જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે કાયમી યોજના તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ થયા પ્રકરણ 3ના ટૂંકા પ્રશ્નો. હવે આપણે જોઈશું પ્રકરણ 4, એનો પહેલો પ્રશ્ન છે, વ્યવસ્થા તંત્ર એટલે શું, વોટ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન. તો વ્યવસ્થા તંત્રનો જવાબ આ પ્રમાણે છે કે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. આ થઈ વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા. પ્રશ્ન નંબર 2, સત્તા સોંપણી કોને કહેવાય? તો સત્તા સોંપણીનો અર્થ આપણે અહીંયા લખવાનો છે, એનો જવાબ આ પ્રમાણે છે કે સામાન્ય અર્થમાં સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી, એટલે કે કામ બીજાને સોંપવું અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. આપણે બીજાને જે કામ સોંપીએ એ કાર્ય કરવા માટેની સત્તા આપવી, એને કહેવાય સત્તા સોંપણી. પ્રશ્ન નંબર 3, અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું, એનો ઉત્તર આ પ્રમાણે છે, કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર છે 4, શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું, જેને આપણે મેટ્રિક્સ કહીએ છીએ, મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન, શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તેનો ઉત્તર આ પ્રમાણે છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે, જેમાં એક સામાન્ય પ્રકારનું સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે. એટલે કે સામાન્ય ક્રમનું માળખું અને પ્રોજેક્ટ માળખું, આ બંને માળખાઓના સંયોજનથી, એ બંને માળખાઓના કોમ્બિનેશનથી ઉદ્ભવતા વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. પ્રશ્ન નંબર 5, જવાબદારી એટલે શું, વોટ ઇઝ રિસ્પોન્સિબિલિટી, તેનો ઉત્તર છે કે જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે, કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય તે જવાબદારી છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6, ઉત્તરદાયિત્વ કોને કહેવાય? તો એનો ઉત્તર આ પ્રમાણે છે કે તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહે છે. ત્યાર પછીનો સવાલ છે નંબર 7, સત્તા અને જવાબદારીના વહેણની દિશા કેવી હોય છે? સત્તા અને જવાબદારી એનું જે વહેણ છે એની દિશા કેવી હોય છે? તેનો ઉત્તર આ પ્રમાણે છે કે સત્તાનું વહેણ ઉપરથી નીચે તરફ રહે છે, એટલે કે સત્તા ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને મધ્ય સપાટીથી તળ સપાટી તરફ જાય છે, એટલે સત્તાનું વહેણ ઉપરથી નીચે તરફ હોય છે, જ્યારે જવાબદારીનું વહેણ નીચેથી ઉપર તરફ હોય છે. એટલે સત્તા અને જવાબદારીની વહેંચણીની દિશા કેવી હોય છે? તો આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે, સત્તાનું વહેણ ઉપરથી નીચે તરફ, જ્યારે જવાબદારીનું વહેણ નીચેથી ઉપર તરફ રહે છે.
આઠમો પ્રશ્ન છે, સત્તા સોંપણીના તત્વો જણાવો. વિદ્યાર્થી મિત્રો, સત્તા સોંપણીના કુલ ત્રણ તત્વો એના નામ અહીંયા આપવાના છે. એનો જવાબ આ પ્રમાણે છે. સત્તા સોંપણીના મુખ્ય તત્વો, નંબર એક જવાબદારીની સોંપણી, નંબર બે સત્તાની સોંપણી, અને નંબર ત્રણ ઉત્તરદાયિત્વનું સર્જન. તો આ થયા સત્તા સોંપણીના તત્વો. પ્રશ્ન નંબર 9, વિભાગીકરણ કઈ કઈ રીતે શક્ય બને છે? એનો ઉત્તર છે, વિભાગીકરણ એકમના સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર અને કાર્ય અનુસાર થઈ શકે છે. અને છેલ્લો પ્રશ્ન છે, 10મો પ્રશ્ન, વ્યવસ્થાતંત્રનો સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર કયો છે? એનો ઉત્તર છે, રૈખિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રનું સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા પ્રકરણ 4ના ટૂંકા પ્રશ્નો. આજની વિડીયોમાં આપણે પ્રકરણ 3 અને પ્રકરણ 4ના ટૂંકા પ્રશ્નોની વાત કરી. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ પ્રકરણ 5 અને 6ના ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે ધ્યાનથી વારંવાર સાંભળવાનો છે અને સમજવાનો છે. તમારી પાસે જે મટીરિયલ છે એ મટીરિયલ પ્રમાણે એના ઉત્તરો તૈયાર કરવાના છે. વાર્ષિક પરીક્ષાની અંદર આ વિભાગની અંદર કુલ 15 પ્રશ્નો ટૂંકા પ્રશ્નો પૂછાવાના છે. એટલે તમે મહેનત કરીને આમાં સરળતાથી માર્ક્સ મેળવી શકો છો. તો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.